નમસ્કાર મિત્રો હવે આપણે ધોરણ પાંચની અંદર આગળ અભ્યાસ કરીએ ચેપ્ટર નંબર નવ ખોખા ને રેખા ચિત્ર જેમાં મિત્રો દાખલા નંબર પાંચનો અભ્યાસ કરીશું પ્રેક્ટિસ વર્કમાં જેની સૂચના મિત્રો આ પ્રમાણે છે જાળી નેટને તેના આકાર સાથે છોડો વિભાગ અ અને વિભાગ બ મિત્રો તમને આપેલો છે જે મિત્રો તમે જોઈ શકો છો જેમાં મિત્રો વિભાગ અમાં તમને જાળી એટલે કે મિત્રો નેટ આપેલ છે એની મદદથી મિત્રો કયો આકાર બને છે જે મિત્રો વિભાગ ની અંદર તમને મિત્રો આપેલ છે તો વિભાગ અની નેટ મિત્રો વાળવાથી કેવો આકાર મળે છે તો સાચો આકાર જે મિત્રો આપણને મળતો હોય એની સાથે મિત્રો આપણે જોડીશું તો સૌ પ્રથમ મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર એક વિભાગની અંદર એની નેટ મિત્રો આ પ્રમાણે છે જે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તૂટક રેખા દેખાય છે ત્યાં મિત્રો આપણે ગળી પાડેલી છે તો સૌ પ્રથમ આપણે આકાર બનાવીએ એક્ઝામ્પલ નંબર એકની નીટની મદદથી તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવો આકાર મળે છે મિત્રો લમઘન આકાર મળે છે જ્યારે એક બાજુનો ભાગ મિત્રો ખુલ્લો રહે છે જે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આવો આકાર તમને વિભાગ ની અંદર મિત્રો ક્યાં જોવા મળે છે તો મિત્રો તમે સરળતાથી કહી શકો વિભાગ ની અંદર મિત્રો એક્ઝામ્પલ નંબર સી જેવો મિત્રો આપણને આકાર જોવા મળ્યો જેમાં મિત્રો આ ખાટો ડાર્ક ભાગ છે એ મિત્રો બંધ ભાગ દર્શાવે છે જ્યારે મિત્રો આછો ભાગ છે મિત્રો એ ખુલ્લો ભાગ દર્શાવે છે એટલે કે છાયાંકિત ભાગ છે મિત્રો એ બંધ ભાગ છે જ્યારે મિત્રો છાયાંકિત ભાગ કરેલ નથી તે મિત્રો ખુલ્લો ભાગ છે તો વિભાગ અમાં એક્ઝામ્પલ નંબર એકને મિત્રો વિભાગ બ ની અંદર એક્ઝામ્પલ નંબર સી સાથે મિત્રો આપણે જોડીશું હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર બે જેની જાળી મિત્રો આ પ્રમાણે છે તો આ જાળીને મિત્રો આપણે ઘડી પાડતા જોઈએ કે આપણને કેવો આકાર મળે છે તો તો મિત્રો 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 આપણે વાળી દઈએ જે ઉપર ઉપર ગોળ છે અને નીચે મિત્રો ઉપર નીચે ઢંકાઈ જશે જ્યારે વચ્ચેનો ભાગ મિત્રો ગોળ એટલે કે મિત્રો નળાકાર આકાર આપણને મળે છે જે મિત્રો તમે જોઈ શકો છો અને બંને બાજુ મિત્રો કેવો ભાગ છે બંધ ભાગ છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો નળાકાર તો મિત્રો આપણને જાળી નંબર બીમાં કેવો આકાર મળ્યો તો વિભાગ બીની અંદર જોતા મિત્રો આપણને ખબર પડે કે ઓપ્શન નંબર મિત્રો ડી જે મિત્રો તમને ઉપર અને નીચે બંને ભાગ મિત્રો ઢંકાઈ જાય છે એટલે કે મિત્રો છાં કે બંધ ભાગ દર્શાવે છે અને આ નળાકાર છે તો જાળી નંબર બી સાથે મિત્રો તમે વિભાગ બની અંદર ઓપ્શન નંબર ડી મિત્રો તમે જોડી શકો એટલે મિત્રો આ જાળીનો આકાર મિત્રો આવો બને છે હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ ત્રણ જેનો આકાર મિત્રો આ પ્રમાણે છે હવે મિત્રો આ આકારને મિત્રો વાળી અને જોતા આ ઝાડીને મિત્રો વાળી અને જોતા કેવો આકાર મળે છે એ મિત્રો આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો શંકુ આકાર મળે છે અને નીચેનો ભાગ મિત્રો આપણને કેવો મળે છે બંધ મળે છે તો શંકુ આકાર અને નીચેથી મિત્રો બંધ ભાગ હોય એવો આકાર કયો મિત્રો તો મિત્રો તમે વિભાગ ની અંદર જોતા સરળતાથી કહી શકો કે મિત્રો ઓપ્શન નંબર એક જે મિત્રો નીચેથી પણ મિત્રો બંધ ભાગ છે અને શંકુ આકાર છે તો જાળી નંબર ત્રણ સાથે વિભાગમાં વિભાગ બમાં એક્ઝામ્પલ નંબર એ મિત્રો આકાર મળશે હવે મિત્રો જોઈએ જાળી નંબર ચાર મિત્રો જે મિત્રો તમને આ પ્રકારે આકાર આપેલો સોરી આ પ્રકારે મિત્રો તમને જાળી આપેલી છે તો આ જાળીને વાળી અને મિત્રો જોઈએ તો આપણને કેવો આકાર મળે છે મિત્રો તો મિત્રો આ તો અગાઉ પણ આપણે કેવો આકાર આકાર બન્યો મિત્રો 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 સમઘન આપણને મળે છે જે તમે જોઈ શકો છો કેવો આકાર છે મિત્રો સમઘન આકાર અને બધી બાજુ મિત્રો એની બંધ છે તો મિત્રો જાડી નંબર ચાર સાથે મિત્રો વિભાગ બ ની અંદર એક્ઝામ્પલ નંબર મિત્રો આવશે તો એને મિત્રો આપણે જોડી દઈશું હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર પાંચ જેની નેટ મિત્રો આ પ્રમાણે છે જે મિત્રો તમે જોઈ શકો છો તો હવે મિત્રો આ નેટને વાર્તા મિત્રો આપણને કેવો આકાર મળે છે મિત્રો શંકુ આકાર પણ નીચેથી કેવો ભાગ છે મિત્રો તો આપણે જોઈએ તો મિત્રો નીચેથી ખુલ્લો ભાગ છે મિત્રો જે મિત્રો તમે જોઈ શકો છો તો શંકુ આકારના મિત્રો ખુલ્લો ભાગ મિત્રો ઓપ્શન બ ની અંદર કયો છે મિત્રો તો વિભાગ બ ની અંદર મિત્રો કયો ઓપ્શન છે તો કે એફ ઓપ્શન તો એક્ઝામ વિભાગ અમાં એક્ઝામ્પલ નંબર પાંચ નો મિત્રો જાળીનો આકાર વિભાગ બ ની અંદર એફ ઓપ્શન જેવો મિત્રો બને છે જે મિત્રો નીચેથી કેવો છે શંકુ આકાર બને છે નીચેથી મિત્રો ખુલ્લો ભાગ છે હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર છ જેની જાળી મિત્રો આ પ્રમાણે છે લંબ ચોરસ આપે છે આને મિત્રો આપણે તમે વાળી અને જુઓ તો મિત્રો કેવો આકાર બનશે મિત્રો નળાકાર આકાર બને છે અને બંને બાજુથી મિત્રો કેવો બને છે ખુલ્લો ઉપરના ભાગે પણ મિત્રો ખુલ્લો છે અને મિત્રો નીચેના ભાગે પણ ખુલ્લો છે તો કયો ઓપ્શન આવશે મિત્રો તો વિભાગ ની અંદર એક્ઝામ્પલ નંબર બી મિત્રો ઝાડી નંબર છ સાથે મિત્રો આપણે જોડીશું તો આવી રીતે મિત્રો તમે જાડીને આકાર બનાવી અને જોઈ શકો કઈ જાડીની મદદથી મિત્રો કયો આકાર બને છે અને સાચા જવાબ સાથે મિત્રો તમે જોડી શકો છો